નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 6ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 32 સ્થાનિક સર્જન. તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે ધોરણ 6ની, એમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ પ્રવૃત્તિ 32 સ્થાનિક સર્જન. તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય, વખાણતી હોય, તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય, તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલા કારીગરી અથવા વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય, તેવા વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ તે સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરો. જોઈએ, હાલ હું કચ્છ જિલ્લાના એક ગામમાં રહું છું. મારા ગામનું નામ ભાનાડા છે. અમારા વિસ્તારોમાં ઘણી જ વસ્તુઓ પ્રખ્યાત છે, જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે, જેમ કે કચ્છી કઢાઈ, બાંધણી, માટીના વાસણ, પટોળા, સાડી વગેરે. તો કચ્છી કઢાઈ અનેક રંગબેરંગી દોરા અને કાચની મદદથી સુંદર નમૂના બનાવવામાં આવે છે. ત્યાર પછી છે માટીના વાસણો. તો કે સ્થાનિક કુંભારો દ્વારા મકાનના બગીચા માટેની મટકીઓ, તેલ વાટીઓ અને અન્ય ઘરેલુ વાસણો જેવા કે તાવડી વગેરેનો સમાવેશ થાય છે તે બનાવાય છે. પટોળા સાડી. આ પ્રકારની સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે, જે બનાવવામાં અનેક દિવસો, અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં ભાગ નંબર 1 અને ભાગ નંબર 2ના તમામ સોલ્યુશનને PDF અને બુક તમે મેળવી શકો છો, અને જે ધોરણ 6ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF અને બુક બંને મેળવી શકો છો. તો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો, અને PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. જોઈએ આપણો ત્યાર પછી બાંધણી. તો એક પ્રકારની ટાઈ ડાય ટેકનિક છે, જેમાં કુશળ કારીગરો કપડાં પર સુંદર નમૂના બનાવે છે અને તેના દ્વારા સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે. કાઠિયાવાડી ઝવેરાત. આ ઝવેરાત કાઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે, જેમાં સમૃદ્ધ ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ હસ્તકલા ન માત્ર આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે, પરંતુ દેશ અને વિદેશમાં પણ આકર્ષક પામે છે. અહીંના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવતી રાખવા ખૂબ જ મહેનત કરે છે, અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભર અને ગૌરવનું સ્થાન બની રહ્યું છે, જે તમને અહીં ચિત્ર આપેલું છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 33ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.